નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પોષણ કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય અંગ્રેજી, જેનું બીજું યુનિટ નામ છે સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે એક પછી એક, એક ડગલા પછી બીજું ડગલું. એ યુનિટ જે છે આજે ભણવાનું છે, જેની આપણે પહેલી એક્ટિવિટી આજે આપણે ભણીશું. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 1 ને સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1 હું કહે છે કે લિસન એન્ડ એક્ટ, કે સાંભળો અને કાર્ય કરો. વર્ક ઇન અ ગ્રુપ, જોડીમાં કામ કરો. ફોર ધ ટીચર, હવે આ શિક્ષક માટે છે. શું છે કે પાંચ પાંચ વિદ્યાર્થીઓના જૂથ બનાવો અને દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી સૂચના વાંચશે અને અન્ય વિદ્યાર્થીઓ સૂચના પ્રમાણે પ્રવૃત્તિ કરશે. ઓકે, આ વિદ્યાર્થી આ જે સૂચના છે કોના માટે? તો કે તમારા શિક્ષકો માટે છે. ઓહો, આ તો શું છે? જોવો જ જરાક, હોડી બનાવવાની છે. શું બનાવવાની છે? હોડી. જો ને, પેપર 1 2 3 4 5 6 7, જો હોડી તૈયાર થઈ ગઈ 8માં નંબર. તો ચાલો આપણે 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 પણ હોડી બનાવીએ. સૌથી પહેલા તો હોડી બનાવવા માટે જોઈશું કાગળ. પણ કાગળનો આકાર કેવો હોવો જોઈએ? ચોરસ. ચોરસ કાગળ તમારી માટે તૈયાર. પછી શું કહે છે જોવો તો, કે ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, એટલે કે એક ચોરસ કાગળ લ્યો અને ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી, અને તેને વચ્ચેથી આડો વાળો, મતલબ આ ચોરસ કાગળ લેવાનો, ચોરસ કાગળને ક્યાંથી એક્ઝેક્ટલી વચ્ચેથી શું કરવાનો? તો કે એક્ઝેક્ટલી વચ્ચેથી આમ વાળી દેવાનો. જો આમ અડધું કરી નાખવાનું, રેડી? આ કાગળ લીધો અને આ કાગળથી આમ વાળી નાખ્યું. હવે ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન, કે પછી બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઉભો વાળવાનો. જો આપણે આને આમાં આડો વાળ નાખ્યો, હવે પાછો ઊભો ક્યાંથી? તો કે વચ્ચેથી આમ વાળવાનો. બરોબર, ચાર ભાગ પાડવાના ટોટલ, રેડી? ચાલો પાડવી, પહેલાં તો પડી ગયા. જો શું થઈ ગયું, જો એક કાગળ લીધો, કાગળને અડધેથી ઊભો વાળ્યો, પછી એને આડો વાળ્યો, રેડી? પછી શું કહે છે? યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર, તમને એક વાળેલો ચોરસ મળશે. હા, મળી ગયો. પછી નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ, એટલે કે આ જે ચાર ફ્લેપ પડ્યા ને, 1 2 3 4, એમાંથી એકને ક્યાં વાળો? પાછળની બાજુ આમ. બરોબર, બાકીના ત્રણને? તો કે ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન, કે બાકીના ત્રણને છે ને ઊંધી બાજુ. જો આ રીતે એકને તો આપણે આ રીતે વાળ નાખ્યું, હવે બીજાને આમ ઊંધો કરીને આ બાજુ વાળવાનું છે. હવે થઈ ગયું ને તૈયાર? જોવો તો આમ ત્રિકોણાકાર થઈ ગયો મસ્તનો. હવે શું કહે છે આગળ? આગળ વધતા પહેલા એક મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો, કે આપણે હોળી તો બનાવવા કરશું, પણ એક બહુ મહત્વની વાત છે કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે, તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, તો ચાલો આગળ વધીએ. આગળ આપણે હોળી બનાવતા હતા. શું કહે છે? નાવ યુ ગેટ અ ટ્રાયંગલ, હવે તમને એક ત્રિકોણ મળશે. હા, જો મળ્યું. પછી શું કહે છે? પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ, કે પુટ યોર ફિંગર એટલે કે આંગળી નાખો ક્યાં? તો કે ઇન ધ ટ્રાયંગલ, ટ્રાયંગલની અંદર. ત્રિકોણ બન્યું, આ ત્રિકોણની અંદર આંગળી નાખવાનું કહે છે. ટુ મેક અ કેપ, અને એની ટોપી બનાવો. આમ આંગળી નાખીને આવી રીતે. બરોબર, જો આ ટોપી તૈયાર થઈ ગઈ છે કે નહીં? જો ષટકોણ આકારની, ષટકોણ તો નહીં પણ આમ ચોરસ સરકટ આકારની ટોપી તૈયાર થઈ ગઈ. નાઉ મેક ધ ટુ એન્ડ્સ ઓફ ધ કેપ મીટ, હવે બંને જે છે ટોપીના બંને છેડા મેળવો, એટલે કે પરફેક્ટ. જો અહીંયા ખૂણો ને અહીંયા ખૂણો બે જે છે મળી જવા જોઈએ. પછી શું કહે છે? કેરફુલી પુલ ધ બેસ, અને હવે જે ટોપીનો પેલો ભાગ છે ને, એ પહેલા ભાગને ધીમે ધીમે ખેંચો, ધીમે ધીમે, કોઈ જાતની ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે જે છે ખેંચો. અને જો, વાહ, પરફેક્ટ, હોડી તૈયાર થઈ ગઈ. જો પુલ ધ ફ્લેપ્સ આઉટ સ્લોટ, છૂટા ભાગને બહાર તરફ ખેંચી નાખો, અને અહીં આપણી હોડી તૈયાર છે કે નહીં? ટકાટક, એક નંબર. બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રવૃત્તિ કરી, જેની અંદર આપણે આજે હોડી બનાવી. પ્રેસ ધેમ સાઇડવેઝ, તેમને બાજુ બધું દબાવો ને યોર બોટ ઇઝ રેડી, તમારી હોડી તૈયાર છે. બસ વિદ્યાર્થી મિત્રો,
આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા હોળી બનાવતા, એટલે કે આપણી એક્ટિવિટી નંબર 1. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે એક્ટિવિટી નંબર 2 નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.